सूरत क्राइम ब्रांचे नकली सीबीआईना इंस्पेक्टर साथेनी टीम ने झड़पी पाड़ी हती। स्टोरी बाय पीटी रावल, मा न्यूज लाइव, सूरत, गुजरात। एयरपोर्ट सामेनी गली में सूरत खाते थी आ दीपक वघासिया नामना एक फरियादी ने अपहरण करीने उपाड़ीने लई गया था अने आरोपीओ ए खोटी रीते एनी ओळख सीबीआई अधिकारी तरीके आपेल हती। आ बधी वस्तु पुलिस में फरियाद स्वरूपे आवता पुलिसे गुना नोंधाया था सरथाणा पुलिस स्टेशन में, पछी आ तपास क्राइम ब्रांच में सोंपवामां आवी हती। पीआई वागड़िया अने सीनियर अधिकारीओना सहकारथी आ गुना में संडावायेल चार आरोपीओने मुंबई थी क्राइम ब्रांचनी टीम द्वारा अटक करी लेवामां आया छे। आ लोकोना जे डखा हता आ 410 बिटकॉइन आरोपीना भाईए चोरी लीधा हता जे फरियादीने त्यां जॉब करता हता। हवे चोरेला बिटकॉइनना जे डखा चालता हता आना अनुसंधाने फरियादी उपर दबाण करवा माटे एने बिवड़ावा माटे मुंबईथी लावेल आरोपीओनी मददथी आ तमाम गुनाहित प्रवृत्ति आचरवामां आवी छे। जे आरोपीओ मुंबईथी अटक कर्या छे आ छे पहला भद्रेश रामजीभाई सबाड़िया, आ ट्रांसपोर्टनो धंधो करे छे कामरेज रोड सूरत, मूळ गाम घेटी पालीताणानो रहेवासी छे। बीजो छे गुणवंत अरुणभाई राणपरिया, आ कंस्ट्रक्शननो धंधो करे छे निकोल रोड अहमदाबाद અને હાલમાં રાજન સિનેમા પાસે અડાજણ સુરતમાં રહે છે। ત્રીજો બ્રિજભાનસિંહ ગુરુપ્રસાદ યાદવ, આ બ્રિજભાનસિંહ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપતો હતો અને એની પાસે સીબીઆઈ ઓફિસર તરીકેના પોતાના બ્લેઝર બનાવડાવ્યા હતા, પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપતો હતો અને એની પાસે સીબીઆઈ ઓફિસર તરીકેના પોતાના બ્લેઝર બનાવડાવ્યા હતા, એની પાસે વિઝિટિંગ કાર્ડ, આઈ કાર્ડ, ખોટી સ્ટેમ્પ અને આધાર, પોતાના આધાર કાર્ડ સાથે પણ ખોટા નામ સાથે નવું આધાર કાર્ડ ફેક બનાવેલ હતું, આ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। ચોથો મુકેશ સન ઓફ શિવપ્રસાદ યાદવ, એવી રીતે આ ચાર તોમતદારોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। એની પાસેથી મોબાઈલ ફોન કુલ 11 રિકવર કરવામાં આવ્યા છે, સીબીઆઈના વિઝિટિંગ કાર્ડ, સીબીઆઈના લોગોવાળો બ્લેઝર, સીબીઆઈના નામ તથા ડેઝિગ્નેશનવાળો રબર સ્ટેમ્પ, આઈ કાર્ડ, એક હુંડઈ કાર, 15,000 રૂપિયા, એવી રીતે કુલ 9,46,000 મુદ્દામાલની રિકવરી એમના પાસેથી કરવામાં આવી છે। આ મુકેશ ઉર્ફે બ્રિજેશસિંહ ઉર્ફે બીએસ મહારાણા સન ઓફ શિવપ્રસાદ યાદવ, આ પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર તરીકે ખોટી રીતે આપતો હતો અને તોમતદારોને જુદા જુદા પ્રકાર રીતે માનસિક દબાણમાં લાવીને પોતાના બદહેતુ પૂરા પાડવા માટે આ માણસે ગુના આચર્યા છે। એની સાથે જે ગુણવંત અરુણભાઈ રાણપરિયા નામનો એક તોમતદાર છે, એના વિરુદ્ધમાં અમદાવાદ, કલકત્તા, ગુડગાંવ જુદા જુદા જગ્યાએ ચેક રિટર્નના કેસ દાખલ થયેલ છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશન અમદાવાદમાં